નમસ્તે વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું જ્યોતિ વિદ્યાલયમાં. હું સોનલ ગીતેશિયા. આજે આપણે ધોરણ 7 વિષય ગુજરાતી પાઠ 12 હાઈસ્કૂલમાં એના લેખક છે ગાંધીજી અને પ્રકાર છે આત્મકથાકર. તો વિદ્યાર્થી મિત્રો, તમે જાણો છો ગાંધીજી આપણા રાષ્ટ્રપિતા હતા. એમણે સત્યના પ્રયોગો નામનું એક પુસ્તક લખ્યું હતું, જેમના તેમના જીવન વિશે ઘણી બધી માહિતી પ્રાપ્ત થાય છે. આ પાઠમાં પણ સત્યના પ્રયોગમાંથી એક નાની રજૂ કરી છે કે ગાંધીજી પાટણમાં શું કરતા હતા, પાટણમાં એ કેવા હતા અને આચાર્યને શું પ્રયાસ કર્યા તેના નાના એવા ભાગ આ પાઠમાં રજૂ કર્યા છે. અને ગાંધીજી વિશે પણ ઘણું બધું આપણને આ પાઠમાંથી જાણવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, પુસ્તક સાથે રાખજો અને આપણે પાઠ ચાલુ કરીએ. હાઈસ્કૂલમાં વિવાદ થાય ત્યારે હું હાઈસ્કૂલમાં ભણતો હતો, એક હું આગળ લખી ગયો છું. તે વેળા અમે ત્રણેય ભાઈ એક જ સ્કૂલમાં ભણતા હતા. જયેશ એટલે કે મોટા ભાઈ. મોટા ભાઈ ઉત્તરા ધોરણમાં હતા અને જે ભાઈના પિતાની સાથે મારા થયા હતા તે મારાથી એક વર્ષ આગળ હતા. વિવાહ એટલે કે લગ્ન. વિવાહનું પરિણામ એ આવ્યું કે અમારા બે ભાઈનું એક વર્ષ સમાપ્ત થયું. લગ્ન થયા ત્યારની વાત છે કે શું મોટા ભાઈ પણ આપણા ધોરણમાં ભણતા હતા અને આ ગાંધીજી છે એ પણ ભણતા હતા. લગ્નને કારણે ગાંધીજીનું એક વર્ષ સમાપ્ત થયું. મારા ભાઈને તો સારું થયું એમ એથી વિષમ પરિણામ આવ્યું. વિવાહ પછી તે નિશામાં ન જઈ શક્યા. એટલે મારા તો લગ્ન પછી હું નિશામાં ગયો તો ગાંધીજી એવું કહે છે, પણ મારા ભાઈને તો એવું પરિણામ આવ્યું ત્યારે સ્કૂલમાં ગયા. આવું હંમેશા પરિણામ તો દેવ જાણે કેટલાય જોવા ઘણું આવતું હોય છે. વિદ્યા અભ્યાસ અને વિવાહ બે એક સાથે તો હિન્દુ સંસારમાં હોય જ નહીં. કાં તો ભણો અને કાં તો લગ્ન કરીને તમે નોકરી કરો કે કંઈ પણ કરો. અહીંયા પણ ગાંધીજીને એવું થયું કે એવો ભણતા હતા અને એમને લગ્ન કરી દેવા. મારો અભ્યાસ ચાલુ રહ્યો. હાઈસ્કૂલમાં હું બહુ નિશાળે ન ગણાતો. શિક્ષકોની પ્રીતિ તો હંમેશા સાચી જ હતી. એમ ઠોક એટલે કે ટકોર. દરેક વર્ષે મા બાપને વિદ્યાર્થીના અભ્યાસ તેમજ વર્તન વિશે પ્રમાણપત્ર મોકલવામાં આવે છે. એ તો તમે જાણો છો રિઝલ્ટ તમે કેવું વર્તન છે સ્કૂલમાં લખે છે કે નહીં એ બધું અમે લખીને મોકલીએ છીએ. એટલે ત્યારે પણ ગાંધીજીની દરેક મહિને એમના મા બાપને પ્રમાણપત્ર આપવામાં આવ્યું હતું કે બાળક કેવું છે ભણવામાં. તેમાં કોઈ દિવસ મારું વર્તન કે અભ્યાસ ખરાબ હોવાની કોઈ ટીકા સ્કૂલમાંથી એમને કઈ નથી. બીજા ધોરણ પછી ઇનામો પણ લીધા છે અને પાંચમા અને છઠ્ઠા ધોરણ અનુક્રમે માસિક 4 રૂપિયાની 10 રૂપિયાની શિષ્યવૃત્તિ પણ મળી છે. શિષ્યવૃત્તિ એટલે કે સરકાર તરફથી મળતી અનુદાનની રકમ. ઘણા બીજી વસ્તી પંચમાં આવતા હોય છે એવા બાળકોને સરકાર તરફથી મહિને અથવા તો 6 મહિને અમુક પૈસા આપવામાં આવે છે, જે એના ભણતરમાં લાભ આવે છે. આ માળામાં મારી હોશિયારી કરતા દેવે વધારે ભાગ લીધો. એ વૃત્તિમાં બધા વિદ્યાર્થીઓ સારું નહીં, પણ જેઓ સુરત પ્રાંતના સુરત એટલે કે સૌરાષ્ટ્ર હોય તેમાં મેળું પદ ભોગવે છે તેને સારું હતું. 40-50 વિદ્યાર્થીના વર્ગમાં તે કાળે સુરત પ્રાંતના વિદ્યાર્થીઓ કેટલા હોઈ શકે એમ કે 40-50 વિદ્યાર્થીનો વર્ગ હતો તો સૌરાષ્ટ્રના કેટલા વિદ્યાર્થીઓ હોઈ શકે ગાંધીજી એવું કહે છે. મારું પોતાનું સ્મરણ એવું છે કે મને હોશિયારીને વિશે કોઈ માન નહોતું એમ કે બહુ હોશિયારી નહોતો અને બહુ ખોટ પણ નહોતો એમ કે ઇનામ કે શિષ્યવૃત્તિ મળે મને આશ્ચર્ય થતું હતું કે મને એટલી બધી પણ હોશિયારી નહોતી કે મને ઇનામ મળે અથવા તો સરકાર તરફથી કોઈ શિષ્યવૃત્તિ મળે. પણ મારા વર્તન વિશે મને બહુ ચીવટ હતી. ચીવટ એટલે કે કાળજી. એ જે વર્તન હતું એ જે એમનું ત્યાં ક્લાસમાં બેસીને ભણવાની વૃત્તિ હતી એના લીધે એમને ગર્વ હતો. વર્તનમાં કોડ આવે તો મને રડવું જ આવી જાય. શિક્ષકને ઠપકો આપવો પડે એવું મારા હાથે કંઈ પણ થાય અથવા શિક્ષકને તેવું ખાસને મને અસર થઈ પડે. શિક્ષક મને ઠપકો આપે અથવા તો મારા લીધે શિક્ષકને કોઈ ઠપકો આપે ગાંધીજીને ક્યારેય ગમતું નહોતું. એક વખત માર ખાવો પડ્યો હતો એવું મને સ્મરણ છે. મારું દુઃખ હતું પણ હું મને પાત્ર ગણાવ્યો એ મહાદુઃખ હતું. એમને હું ખૂબ રડ્યો. આ પ્રસંગ પહેલા કે બીજા ધોરણમાં છે. બીજા પ્રસંગ 7મા ધોરણનો છે. એ વખતે દોરાબજી એકલજી ઇમિમાસ હેડમાસ્ટર હતા. તે વિદ્યાર્થી પ્રિય હતા. એમ ત્યારે જ્યારે હું ચોથા 7મા ધોરણમાં ભણતો હતો ત્યારે જે હતા એમનું નામ હતું દોરાબજી એકલજી ઇમિ હેડમાસ્ટર. તે વિદ્યાર્થીના પ્રિય હતા. ઘણા વિદ્યાર્થીઓ એવા હોય છે કે જેને અમુક ટીચર બહુ જ ગમતા હોય છે અને અમુક ટીચરો આવે એટલે કે આખ્યા આપણા ક્લાસમાં આવે એવું પણ બનતું હોય છે. કેમ કે તેનો નિયમ જળવાતા હતા, પદ્ધતિસર કામ કરતા હતા, જેને લીધે પ્રિય હતા તેને નિયમસર આવતા હતા. એ પદ્ધતિસર બાળકો પાસે કામ કરાવતા હતા.
એમણે ઉત્તર ધોરણના વિદ્યાર્થીઓ સારું કસરત ક્રિકેટ ફરજિયાત કર્યા હતા જે હાયર સેકન્ડરીમાં ગયા હતા એમના માટે કસરત કરવી અને ક્રિકેટ રમવું એ ફરજિયાત વિષય એમણે નાખ્યો હતો મને તેનો અણગમો હતો હવે ગાંધીજી નાના હતા ઘણા બાળકો એવા હોય છે જેને કોઈ વિષય ગમતો નથી હોતો કોઈ ટીચર બનતા નતા અને ઘણા બાળકો એવા હોય છે કે જેને સ્કૂલમાં પણ ગમતો નથી હોતો જરૂરી નથી કે બધા બાળકોને બધા વિષય પ્રિય હોય તો ગાંધીજી જયારે નાના હતા ત્યારે એમને કસરત કરવી એ બિલકુલ ગમતી નહોતી અહીંયા પણ એવું જ બને છે કે ઘણા છોકરાઓને કે છોકરીઓને કસરત કરવી બિલકુલ ગમતી નથી ફરજ પડે તે પહેલા તો કદી કસરત ક્રિકેટ કે ફૂટબોલમાં ગયો જ ન હતો ન જવાનો મારી સમરા પ્રવૃત્તિ પણ એક કારણ હતું એમને એમને જ્યારે ક્રિકેટ અને એમના રમવા માટે બોલાવવામાં આવે ત્યારે એ પહેલા એ ક્યારે ગયા હતા એટલા શર્મિલા હતા કે એમને રમવું કે કોઈની સામે દેખાડવું એમને ગમતું નહોતું હવે હું જોઉં છું કે એ અણગમો મારી ભૂલ છે ઘણી વખત વિદ્યાર્થી મિત્રો જે વસ્તુ તમને ગમતી નથી એ જ લાઈફમાં આગળ જઈને તમારા માટે કામમાં આવે છે એટલે ગાંધીજીને પણ એવું થયું કે કાશ મેં એમના ઉપર લગાવ રાખ્યો હોત એમ કે કસરતને શિક્ષણની સાથે સંબંધ ન હોય એવો મારો ખોટો વિચાર હતો કે કસરતને શિક્ષણ સાથે કશો જ સંબંધ નથી એવું ગાંધીજીને વિચારમાં એ ખોટા હતા હું એ ધરાવતો તો પાછળથી સમજાયું કે વ્યાયામને લીધે શારીરિક કેળવણી માનસિક તથા એવું સ્થાન વિદ્યા અભ્યાસમાં હોવું જોઈએ મગજ તમારું શાંત હશે તો જ તમે ભણી શકશો એના લીધે તમારે વ્યાયામ છે કે કેટલી કસરત કરવી જરૂરી છે છતાં કસરતમાં ન જવાથી મને નુકસાન તો ન થયું એમ મારે જણાવવું જોઈએ તેનું કારણ એ છે કે પુસ્તકોમાં ખુલ્લી હવા ખાવા ફરવા જવાની ભલામણ પ્રાચીન રીતે મને ગમે જે પુસ્તકો વાંચવા હોય તો ખુલ્લી હવામાં જવું એવું કોઈ મને કીધું હતું એટલે ગાંધીજી શું કરતા હતા જ્યારે પુસ્તકો વાંચતા હતા ત્યારે ખુલ્લી જગ્યામાં જતા હતા તેથી હાઈસ્કૂલના ઉપલા ધોરણથી ફરવા જવાની ટેવ મને પડી ગઈ છેવટે એ નક્કી જ રહી ફરવું એ પણ એક વ્યાયામ જ છે ચાલવું એ પણ વ્યાયામ છે બાદ કરવું એ પણ વ્યાયામ છે તેથી મારું શરીર પ્રમાણમાં ઘસાયેલું બન્યું હતું અણગમું બીજું કારણ પિતાજીની સેવા કરવા રીતે વિચારતી હવે વ્યાયામમાં ન જવાનું બીજું કારણ ગાંધીજી શું બતાવે છે પહેલું તેમને કસરત ગમતી નહોતી અને સન્માન ભૂતી હતી બરાબર છે બીજું કારણ એ છે કે એમના પિતા બીમાર રહેતા હતા તો એમની સેવા કરતી હતી નિશાળ બંધ થાય તરત જ ઘેર પહોંચી જાય અને સેવામાં પડી જતો હતો જ્યારે કસરત ફરજિયાત થઈ ત્યારે સેવામાં વિઘ્ન પડ્યું પિતાજીની સેવાને કરવાની ખાતર કસરતની માહિતી મળવી જોઈએ એવી વિનંતી પણ કરી હતી હવે સ્કૂલમાં તમે કહો કે મારે પપ્પાની સેવા કરવી છે તો એમને પણ એવું જ સ્કૂલમાં વિનંતી કરી પણ ગીની સાહેબ શાળા માફી આપે જે કસરતના ટીચર હતા માફી આપેલા હતા એક પરિવાર નિશાળ સવારી હતી સાંજે 4 વાગે કસરતમાં જવાનું હતું મારી પાસે તો ઘડિયાળ જ નહોતી આકાશમાં વાદળા હતા તે વખતની કઈ ખબર ન રહી હવે ગાંધીજી જોડે વિચારો કે એક ઘડિયાળ પણ નહોતી તમારી પાસે તો અત્યારે ઘણું બધું સાધન સામગ્રી છે એવું છે વાદળથી હું છેતરાયો આકાશમાં વાદળ જોઈને મને ખબર પડી કે 4 વાગે તેને કસરતમાં પહોંચું ત્યાં તો બધા ઘરે જતા રહ્યા બીજે દિવસે ગીની સાહેબે હાજરી તપાસી તો હું ગેરહાજર હતું મને કારણ પૂછ્યું તો હતું એ જ કારણ બતાવ્યું તેમણે સાચું ન માન્યું મારો એક માનો બે આના કેટલો બરાબર યાદ નથી કે દંડ થયો એમ કે મને નાનપણમાં યાદ નથી ગાંધીજી કહે છે કે કેટલો બધો દંડ થયો હું ખોટો થયો મને હંમેશા દુઃખ થયું હું ખોટો નથી હું એ કેવી સ્થિતિ કરું ઘણી વાર બાળક ખોટું ના હોય પણ ઘણી વાર સામે વાળાની પ્રશ્ન લીધે ખોટું હોય હવે ગાંધીજી અહીંયા ખોટા નહોતા એમને તો કીધું કે વાગડા આવ્યા એટલે મને 4 વાગ્યાનો ટાઈમ ની કઈ ખબર ન પડી પણ હવે એ સાબિત કરવા માટે એમને પાસે કોઈ પ્રૂફ નહોતું એટલે કે છે હું ખોટો કેવી રીતે કરું અને હું કેવી રીતે સમજાવું એમને ખબર ન પડી આવી કસરત મારા ભણતરના સમયમાં પહેલી અને છેલ્લી હતી જેનું મને સ્મરણ છે છેવટે હું દંડ માફ કરાવી શક્યો હતો એમ કસરતમાંથી મુક્તિ મેળવી છે નિશાળના સમય પછી પોતે મારી ખાતરી પોતાની સેવામાં મત ઈચ્છે છે એવો પિતાશ્રીનો કારણ હેડમાસ્ટરને મળવાની મુક્તિ મળી હતી વ્યાયામને બદલે ફરવાનું નાખ્યું હવે એમને વ્યાયામને બાજુમાં મૂકી દીધું ને ફરવા જતા તેથી શરીરે વ્યાયામ ન કરવાની ભૂલે સારું કદાચ મારે સજા નથી ભોગવવી પડી પણ બીજી એક મોટી સજા હું આ જ ગતિ ભોગવી રહ્યો છું વર્તનમાં અક્ષર સારા લખવાની જરૂર નથી ગાંધીજી જ્યારે નાના હતા ત્યારે એમના અક્ષર એટલા ગંદા હતા એ આપણે ઘણી વાર આપણે જોઈ ચૂક્યા છીએ અને એના દાખલા પણ આપણે ચાટી ચૂક્યા છીએ તો આમાં પણ એવું માનતા હતા ગાંધીજી કે વર્તનમાં અક્ષરોની જરૂર નથી પણ એવું ક્યારેય વિદ્યાર્થી મિત્રો બનતું નથી કે અક્ષર ગંદા હોય અને આપણે તમને સારું રિઝલ્ટ આપી દઈએ કે
કેળવણીની નિશાની છે. મેં મારા અક્ષર પાછળની સુધારણાનો પ્રયત્ન કર્યો પણ પાકે કડી કઈ કાઠા ચડે. જ્યારે તમારો ઘોડો બની ગયો હોય અથવા તો માટલું બની ગયું અને લીલા ઉપરો છે કાઠો બેસાડ હોય તો એ ક્યારે બનતું નથી. જ્યારે એ કાચી માટીમાંથી ઘડાતું હોય ત્યારે જ એના પર કાઠો બેસાડે છે. એટલે કે છે કે જ્યારે અમુક ઉંમર થઈ જાય અને પછી તમે અક્ષર સુધારવાની કોશિશ કરો તો ક્યારે બનતું નથી. એટલે જુવાની માં જેને મેં અવગણના કરી એ હું આજ લગી નથી કરી શકતો. દરેક નવયુવક અને યુવતી મારા દાખલાની છે તે અને સમજે. ગાંધીજી કહે છે કે મારું એક જ ઉદાહરણ છે કે મારા અક્ષર ગંગાના લીધે મને આપની કમા કેટલી શરમ આવી. તો હવે દરેક બાળક અથવા દરેક નવયુવાન જે તે અક્ષરો સારા કરે. સારા અક્ષર એ વિજ્ઞાનનું આવશ્યક અંગ છે. સારા અક્ષર શીખવાની સારું ચિત્રકળા પણ આવશ્યક છે. હું એવા અભિપ્રાય પર પહોંચું છું. તમને ડ્રોઈંગ કરતા આવડતું હોય તો તમારા અક્ષરો જરૂરથી સુધરે છે. બાળકોની ચિત્રકળા પ્રથમ શીખવી જોઈએ. જેમ કે પક્ષીઓ વસ્તુઓ વગેરેને જોઈને તેની યાદ રાખી શકે અને સહેજે ઓળખે. તેમજ અક્ષર ઓળખતા શીખે. જ્યારે નાનપણમાં હો નાનું બાળક હોય જ્યારે એને પહેલેથી શીખવવામાં આવે તો એને ચિત્રો દોરતા વધુ શીખવવા જોઈએ. જ્યારે ચિત્રકળા શીખે ચિત્રો વગેરે કાઢતા શીખે તો એ અક્ષર કાઢતા જરૂરથી શીખી જશે. તો તેને અક્ષર છાપેલ જેવા જ થાય. જેવા ચોપડીમાં આપણે છાપીએ છીએ મોતીના દાણા જેવા એવા જ થાય. ભૂમિ
સમજાવ્યું. તેમણે મને બોલાવ્યો, તું કોનો દીકરો છે તો સમજ તારા તમારી ભાષા તમે એ રીતે તમે હિન્દુ છો તો હિન્દુ તરીકે તમને સંસ્કૃતો આવડવું જોઈએ. આગળ જતા તમે જે મુશ્કેલી હોય તે મને બતાવો, હું તો બધા વિદ્યાર્થીને સરસ સંસ્કૃત શીખવું છું. આગળ જતા તેમના રસના ઘોડા પીવાના છે, તારે એમ હાલું ન જોયું તું ફરી વખત મારા મનમાં બે સંસ્કૃતના શિક્ષકે કહ્યું કે હું તને સારી રીતે સમજાવીશ, તને જ્યાં પણ મુશ્કેલી પડતી હોય ત્યાં તું મને કે, અને હિન્દુ ધર્મમાં સંસ્કૃત શીખવું આગળ સુધી પણ તારે શીખવું જ પડશે. તો એમ કીધું, અત્યારથી જ બે હું શરમાયો, શિક્ષકના પ્રેમની અવગણના ન કરી શક્યો. આજે મારો આત્મા કૃષ્ણસંગમાં માસ્ટરનો ઉપકાર માને છે. જ્યારે એ કઠોર હતા ત્યારે એમને ગમતા હતા, પણ આજે જ્યારે એમને સંસ્કૃત આવી ગયો તો એમનો આભાર માને છે. કે તે જેટલું સંસ્કૃત તે વેળાએ જેટલું ન શીખ્યો હોત એ આજે મારાથી સંસ્કૃત શાસ્ત્રમાં કહી શકાય છે તે ન કહી શકાય. જો હું સંસ્કૃત શીખ્યો જ ના હોત તો આજે મને સંસ્કૃતના જે શાસ્ત્રો ભણાય છે એમાં મને ઇન્ટરેસ્ટ ક્યારેય જાગ્યો ન હોત. મને તો એ પશ્ચાતાપ થાય છે કે હું સંસ્કૃત વધારે ન શીખી શક્યો, કેમ કે પાછળથી હું સમજ્યો કે કોઈ પણ હિન્દુ બાળકે સંસ્કૃતમાં સરસ અભ્યાસ વિના ન રહેવું જોઈએ. હવે હું એવું માનું છું કે ભારત વર્ષના ઉચ્ચ શિક્ષણ ક્રમના સ્વ ભાષા ઉપરાંત રાષ્ટ્રભાષા હિન્દી, સંસ્કૃત, ફારસી, અરબી અને અંગ્રેજીને સ્થાન આપવું જોઈએ. કે ગાંધીજી એવું માનતા હતા કે પોતાની ભાષા સિવાય બીજા જે વિષયો છે જેમ કે હિન્દી છે, સંસ્કૃત છે, ફારસી છે, અંગ્રેજી છે, આ બધા વિષયને મહત્વ આપવું જોઈએ. ઘણા વિદ્યાર્થીઓ ગણિત અને અંગ્રેજી ભણતા હોય છે અને પાછળના વિદ્યાર્થીઓ પાછળના જે છે એ ભણતા નથી હોતા, જેવી રીતે ગુજરાતી છે, હિન્દી છે, આ બધું આવડે છે તે પણ એવું ક્યારેય ભણવું નથી. બધા વિષયને તમારે એક સરખું ભણવું જોઈએ. આટલી ભાષાની સંખ્યાથી કોઈ ડરી જવાનું કારણ નથી. આટલી બધી ભાષા આવડવી તો સારું છે કે ભાષા પદ્ધતિ સર શીખવામાં આવે અને બધા વિષયો અંગ્રેજીથી જ માત્ર શીખવાનો વિચાર કરો બોજો આપણી ઉપર ન હોય તો કેટલી ભાષાઓ શીખવાનો બોજો નથી. એટલું જ નહીં પણ તેમાં અતિશય રસ રહેલો છે. વળી જે એક ભાષાને શાસ્ત્રની પદ્ધતિ શીખે છે તેની પછી બીજાનું જ્ઞાન ન તે પડે છે. ઘણી ભાષા આપણને શાસ્ત્ર પદ્ધતિ પણ શીખવે છે તો બીજી ભાષા પણ આપણે શીખવી પડે. ખરું જોતા તો હિન્દી, ગુજરાતી, સંસ્કૃત એક ભાષામાં ગણી શકાય તે ફારસી ને અરબી પણ એક જ ભાષા છે. ફારસી જો કે સંસ્કૃત ને લખી છે ને અરબી હિબ્રુ ને લખી છે. ફારસી ભાષા સંસ્કૃત જેવી છે જ્યારે અરબી ભાષા હિબ્રુ જેવી છે. છતાં મને ઇસ્લામમાં પ્રગટ થતા થયા પછી ખેડાયેલી છે તેથી બંને વચ્ચે નિકટ સંબંધ છે. ઉર્દુ ને મેં અલગ ભાષા નથી ગણી એમ કેમ કે તેના વ્યાકરણનો સમાવેશ હિન્દીમાં જ થાય છે. હિન્દી આવડતું હોય તો તમને ઇઝીલી ઉર્દુ આવડી જાય. તેના શબ્દો તો ફારસી અને અરબી છે. ઊંચા પ્રકારનું ઉર્દુ જાણનારને અરબી અને ફારસી જાણવું પડે એવું હોય છે. જે ઊંચા પ્રકારનું ઉર્દુ જાણતા હોય એને અરબી અને ફારસી ભાષા શીખવી પડે. જે ઊંચા પ્રકારનું ગુજરાતી, હિન્દી, બંગાળી, મરાઠી જાણનારને ઉર્દુ જાણવું આવશ્યક છે. તો વિદ્યાર્થી મિત્રો, પાઠમાં તમને ખબર પડી ગઈ હશે. હવે બોર્ડ ઉપર આપણે શબ્દ સમાનાર્થી વિરોધી અને રૂઢિ પ્રયોગ જોઈએ. શબ્દાર્થના છે જય છે એટલે કે આપણાથી મોટા, વૃત્તિ એટલે અમ્યાવૃત્તિ છે એ જે સરકાર તરફથી શિષ્યવૃત્તિ મળે છે એ સંબંધમાં વૃત્તિ લખવામાં આવે છે એટલે આવશે શિષ્યવૃત્તિ. ગફલાટ એટલે કે ભૂલ, નઠારું એટલે કે ખરાબ, અવગણના એટલે કે ઉપેક્ષા. સોરલ તો સૌરાષ્ટ્ર પ્રદેશનું એક નાનું પ્રાંત છે એને સોરલ કહેવામાં આવે છે. સમાનાર્થી લખો, ચીવટું કાળજી, કેળવણી તો શિક્ષણ, વિઘ્ન એટલે કે મુસીબત. રૂઢિ પ્રયોગના અર્થ આપો, મનમાં સમસમી જવો એટલે ગુસ્સે કરવો એ પણ થાય અને ગુંગળાઈ જવું એ પણ થાય. ગેડ બેસી તું મનમાં ને મનમાં ગોઠવો. વિરોધી શબ્દના છે રાત તો દિવસ, કાળજી તો બેકાળજી, મુક્તિ તો બંધન. વિદ્યાર્થી મિત્રો, તમારે બોર્ડ ઉપરના શબ્દાર્થ, સમાનાર્થી, વિરોધી, રૂઢિ પ્રયોગના અર્થ અને ચોપડી નું સાથે લખવાનું રહેશે. Thank you and see you in the video.